হাতে বাইতো জাড়া, হাতে বাইতো জাড়া, লাগে মোটা পাড়া, লাগে মোটা পাড়া, আগর লটকে লাম্বি সুন্দ, আগর লটকে লাম্বি সুন্দ, পাছর লটকে টুকি পুছ, পাছর লটকে টুকি পুছ, আগর লটকে লাম্বি সুন্দ, আগর লটকে লাম্বি সুন্দ, পাছর লটকে টুকি পুছ, পাছর লটকে টুকি পুছ, সুপড়া জেবা কান ছে, সুপড়া জেবা কান ছে, থাম্বলা জেবা পাগ ছে, থাম্বলা জেবা পাগ ছে, সুপড়া জেবা কান ছে, সুপড়া জেবা কান ছে, থাম্বলা জেবা পাগ ছে, থাম্বলা জেবা পাগ ছে, হাতি বাইতো জাড়া, হাতি বাইতো জাড়া, লাগে মোটা পাড়া, লাগে মোটা পাড়া, হাতি বাইতো জাড়া, হাতি বাইতো জাড়া, লাগে মোটা পাড়া, লাগে মোটা পাড়া। তো ফ্রেন্ডস, তমনে আ হাতিনো গীত গেম্যু নে? কেটলু সরস গীত ছে। হাই ফ্রেন্ডস, અરે આજે તો તમે બધા બહુ જલ્દી ભણવા માટે આવી ગયો ને? આ તમે જે હમણાં હાથીનું ગીત જોયું તે ગીત તો તમને બધાને આવડે જ છે. તમે જ્યારે નાના હતા તો ત્યારે તમે આ બધા ગીત ગાતા જ હતા, બરાબર ને? ગાતા હતા ને? તો ફ્રેન્ડ્સ, તમને આ ગીત ગમ્યું ને, હાથીનું? તો ચાલો આજે આપણે આ જાડાપાડા હાથી વિશે થોડી માહિતી મેળવીએ. બાળમિત્રો, તમે આ હાથીને તો જોયો, બરાબર ને? તો કોઈને ખબર છે કે આ હાથીના બચ્ચાને શું કહેવાય છે? કોને ખબર છે? કોણ કહેશે મને કે હાથીના બચ્ચાને શું કહેવાય છે? ફાઇન, હાથીના બચ્ચાને મદન્યો કહેવાય છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણે જે હવે આ ત્રીજો પાઠ ભણવાના છે જેનું નામ છે નંદુ સાથે એક દિવસ, તો આ નંદુની જે વાત કરવામાં આવી છે તો તે એક મદન્યો જ છે. તો ચાલો આજે આપણે આ નંદુ સાથે ફરીએ અને તેના વિશે થોડી માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, આપણે જોયું તેમ આ હાથીનું બચ્ચું છે, તો હાથીના બચ્ચાને મદન્યો કહેવાય છે. તેવા જ બીજા પ્રાણીઓ અને તેના બચ્ચાને આપણે જોઈએ, જેમ કે ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે, ભેંસના બચ્ચાને પાડો અથવા પાડી કહેવાય છે, તેવી જ રીતે બકરીના બચ્ચાને લવાડું કહેવાય છે, ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય છે, ઊંટના બચ્ચાને બોટડું કહેવાય છે. ચાલો હવે આપણે નંદુ વિશે થોડું આગળ સમજીએ. જુઓ, આ નંદુ છે એ હાથીનું બચ્ચું છે. તેનો જન્મ હમણાં થોડા દિવસ પહેલાં જ થયો હતો અને તે સૂતું હતું અને તે અચાનક જ ઊંઘમાંથી જાગી જાય છે, પરંતુ તેને ખબર જ ન પડી કે તે ક્યાં છે. તેને લાગ્યું કે તે મોટા મોટા અને જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયું છે, એટલે તે તો ખૂબ જ મૂંઝાઈ જાય છે. ફ્રેન્ડ્સ, એને જે વૃક્ષોના થડ લાગતા હતા તે વૃક્ષોના થડ ન હતા, પરંતુ તેના જ પગ અને તેની સૂંઢ હતી. નંદુના નાની એ હાથીના ટોળામાં સૌથી ગરદા હાથી હતા. બપોર થઈ એટલે તેમણે ચિંગાડ નાખી. બાર મિત્રો, તમને ખબર છે કે હાથીઓ કેવો અવાજ કરે છે? ફાઇન, એ ચિંગાડે છે, બરાબર ને? એના નાનીએ ચિંગાડ નાખી એટલે એ લોકોએ જંગલમાં જવાનું ચાલુ કર્યું. બીજી હાથણીઓ પણ તેમની પાછળ ચાલવા લાગી અને નંદુ પણ તેની મમ્મી સાથે ચાલવા લાગ્યો. ફ્રેન્ડ્સ, પછી આ હાથીનું ટોળું જંગલમાં ગયું. બધી જ હાથરીઓ જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. ત્યારબાદ બધા હાથીઓ નદીએ ગયા અને ત્યાં પાણી પીવા લાગ્યા. અને ફ્રેન્ડ્સ, પાણીમાં ગયા તો ત્યાં મદનિયાઓને, એટલે કે હાથીના બચ્ચાઓને તો ખૂબ જ મજા પડી ગઈ.
અને તે લોકો તો પાણીમાં રમવા લાગ્યા. નંદુની માં પાણી અને ગાડોમાં અંદર પડી રહી થોડી વાર. બાર મિત્રો, શું તમને ખબર છે કે આ એક મોટો હાથી જે હોય છે તે એક દિવસમાં કેટલું ખાવાનું ખાઈ જાય છે? નથી ખબર? તો ચાલો આપણે જોઈએ. આ જે મોટા હાથી હોય છે તે એક દિવસમાં 100 કિલોગ્રામથી પણ વધારે પાંદરા અને દાળીઓ ખાઈ જાય છે. આ હાથીઓને કેરા પણ ખૂબ જ ભાવે છે. આ હાથીઓ બહુ આરામ કરતા નથી. તેઓ દિવસમાં ફક્ત 2-4 કલાક જ સૂવે છે. આ હાથીઓને પાણી અને કાદવમાં નહાવાનું અને રમવાનું ખૂબ જ ગમે છે. તેનાથી તેના શરીરને ઠંડક મળે છે. ફ્રેન્ડ્સ, તમને આ હાથીના કાન કોના જેવા લાગે છે? કોણ કહેશે મને? કોઈને આઈડિયા નથી આવતી? ચાલો હું તમને કહી દઉં, આ હાથીના કાન એ પંખા જેવા લાગે છે. જ્યારે તેમને ગરમી લાગે છે ત્યારે તેઓ તેના કાન હલાવીને ઠંડક મેળવે છે. અથવા તો મો કે માથા પર કોઈ નાનું જીવજંતુ બેસી જાય તો તેને તેઓ કાન વડે ઉડાડી શકે છે. અહીંયા આ નંદુના પિતરાઈ ભાઈઓ અને બહેનો છે તે પાણીમાં રમત રમે છે અને મજા કરે છે. જુઓ ફ્રેન્ડ્સ, નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા. તેણે વિચાર્યું કે સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં. જો તેઓ મારી પર પડે તો શું થાય? હું તો હજુ નાનો છું. એટલે તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો. પરંતુ તેની માએ ધીમેથી નંદુને પાણી તરફ ધક્કો મારી દીધો. જાણે કે તે કહેતી હોય કે તું પાણીમાં રમવા માટે જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા. હજુ તો તે ત્યાં અંદર પહોંચ્યો કે એક સખત પાણીનો ફુવારો તેના માથા પર પડ્યો. તે ભીનો થઈ ગયો. અરે, તે તેના ધમલિયા પિતરાઈ ભાઈનું કામ હતું. ત્યારબાદ નંદુ પણ તેમની સાથે રમતમાં જરાયો અને નંદુને પણ પાણીમાં રમવાની પછી ખૂબ જ મજા આવી. હવે સૂર્યાસ્ત થવા લાગ્યો, એટલે કે સાંજ થઈ ગઈ અને અંધારું થવા લાગ્યું. એટલે આ હાથીઓનું ટોળું તેમના રહેતાણ તરફ, એટલે કે તેમના ઘર તરફ જવા લાગ્યું. તેમના ઘર સુધી પહોંચતામાં તો નંદો ખૂબ જ થાકી ગયો હતો. એટલે તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો. ફ્રેન્ડ્સ, તમે નંદુ અને હાથીના ટોળા વિશે તમે જોયું બરાબર ને? તો સામાન્ય રીતે આ હાથીના ટોળામાં 10-12 હાથળીઓ અને તેના બચ્ચા રહેતા હોય છે બરાબર. એમાં જે સૌથી ગરડી હાથળી હોય તો તે ટોળાની પ્રમુખ કહેવાય છે. એટલે કે એ હાથળી જે એ સૂચના આપે એ ટોળાને, તે પ્રમાણે એ લોકોએ કરવાનું હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ નાના નાના જે હાથીઓ હોય, એટલે મદનિયા હોય, તો તે લોકો 14-15 વર્ષના થાય પછી તેઓનું ટોળું છોડી દે છે અને પછી તેઓ એકલા ફરવા લાગે છે. ફ્રેન્ડ્સ, આ નંદુ પણ જ્યારે મોટો થશે ત્યારે એ પણ પોતાનું ટોળું છોડી દેશે અને એકલો ફરશે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા આ નંદુ વિશે ઘણી બધી માહિતી મેળવી બરાબર ને? તો આ નંદુ વિશે જાણીને તમને નવાઈ લાગી ને બરાબર ને? કે નંદુનું જીવન એ કેવું છે, એ કેવી રીતના રહે છે, એ શું કરે છે, શું નથી કરતું બરાબર ને? તો આજે આપણે નંદુ વિશે માહિતી મેળવી. તો ફ્રેન્ડ્સ, હજુ પણ આપણે આ પાત્ર નંદુ સાથે એક દિવસમાં ઘણું બધું શીખવાનું બાકી છે. તો તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, થેન્ક યુ.